થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. વરાછાના મારુતિ ચોક પાસે સહજાનંદ સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતો પ્રદીપ ઉર્ફે દીપેશ જે જગદીશ હાકીમ કુશવાનો દીકરો છે, જેને ડીસીબી પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં વરાછા એલએચ રોડ મારુતિ ચોક પાસેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. આશુતોષ કામના સિંહ, જેમની ઉંમર 42 વર્ષની હોય, જે ડ્રાઇવિંગનો ધંધો કરતો હોય અને હાલ પ્લોટ નંબર 34 રામદેવનગર નવાગામ ડિંડોલી અને મૂળ વતની ગામ ભદીટ તાલુકો મોમનાબાદ ગોહના ઉત્તર પ્રદેશનો હોય, જેને ડિંડોલી પોલીસે મર્ડરના ગુનામાં પકડી પાડી જેલ ભેગો કર્યો છે. ખડોદરા પોલીસે ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી હાફિઝ ઉર્ફે બંટી કોસ્તારા શેખ ઉંમર વર્ષ 34 રહેવાસી માન દરવાજા બંબા ગેટ સુરત મૂળ ધુલિયા, જાવીદ ઉર્ફે મિથુન રશીદ શેખ ઉંમર 30 વર્ષ રહેવાસી સલાબુતપુરા સુરત અને ઇરફાર ઉર્ફે ઇપ્પો અબ્બાસ શેખ જેની ઉંમર 27 વર્ષ રહેવાસી આંબાવાડી સલાબુતપુરા સુરતને પકડી પાડી જેલ ભેગો કર્યો છે. રાંદેર પોલીસે મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા 5 આરોપીને પકડી પાડી જેલ ભેગા કર્યા છે. પકડાયેલા આરોપીમાં રશીદ ખાન ઉર્ફે તોડુ મહેબૂબ ખાન પઠાણ ઉંમર 30 વર્ષ, અલ્લારખા ઉર્ફે લાલા મોહમ્મદ સફી બરફવાલા ઉંમર 30 વર્ષ, સાહિલ સૈયદ અલ્તાફ સૈયદ ઉંમર 22, શમશેર મોહમ્મદ અલી પઠાણ ઉંમર 22, ઇસ્માઇલ મુબારક શેખ ઉંમર 26ની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. અંકિતભાઈ જેરામભાઈ પટોડિયા, જેમની ઉંમર 25 વર્ષની હોય અને જે વ્યવસાય વેપાર કરતા હોય અને જેઓ 102 સ્વામિનારાયણ નગર સીમાડા ગામ સુરત મૂળ વતની અમરેલી, જેઓ સીમાડા ગામ એસીબી સર્કલ પાસેથી પસાર થયા હતા ત્યારે બે અંજાણ્યા ઇસમો બાઇક પર આવીને પાછળ બેસેલા ઇસમે ફરિયાદીના હાથમાંથી મોબાઈલની સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ ફરિયાદીએ સરથાણા પોલીસે મથકે નોંધાવી. નિધિબેન અંકિતભાઈ અશોકભાઈ અગ્રવાલ ઉંમર વર્ષ 30, જેઓ ધંધો ઓનલાઈન વેપાર કરે છે અને રહેવાસી એ 503 આશીર્વાદ પાર્ક અણુવત દ્વારની સામે, જેઓની સાથે સિટીલાઇટ રોડ બેંક ઓફ બરોડાના બ્રાન્ચ ખાતેની સનત પટેલ નામનું ફેસબુક પર આઈડી વાપરનાર તથા મોબાઈલ નંબર 9239129825 પરથી ફરિયાદી સાથે બેડશીટ ખરીદવા બાબતે વાતચીત કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદીના બેંક એકાઉન્ટ તથા પેટીએમની માહિતી મેળવી એકાઉન્ટમાંથી રૂપિયા 18,500 ફરિયાદીની જાણ બહાર ઉપાડી છેતરપિંડી કરેલ હોય, જેની ફરિયાદ ફરિયાદીએ ઉમરા પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદના આધારે ઉમરા પોલીસે તજવીજ હાથ ધરી છે. મનોજકુમાર જસવંતરાજ રાયસો, જેમની ઉંમર 20 વર્ષ, કે જેઓ વિદ્યાર્થી છે અને ફ્લેટ નંબર B301 અમૃતધારા એપાર્ટમેન્ટ ગોરધોર રોડ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સુરત ખાતે રહે છે, જે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના ગેટની સામે જાહેર રોડ પરથી પસાર થતા હતા. બે અંજાણ્યા ઇસમો એક સિલ્વર કલરની એક્સેસ ઉપર સવાર થઈ પાછળથી ફરિયાદીની નજીક આવી એક્સેસની પાછળ બેસેલ અંજાણ્યા ઇસમે ફરિયાદીના હાથમાં રહેલ મોબાઈલ ઝૂડવી લઈ ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ ઉમરા પોલીસ મથકે નોંધાઈ હતી.